નમસ્કાર એન્ડ વેલકમ માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર પ્રેઝન્ટિંગ ધ લેક્ચર ઓફ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ આપણે ઓડિટિંગ સબ્જેક્ટમાં યુનિટ વન જે છે એ આખું ઓનલાઈન લેક્ચર્સમાં કમ્પ્લીટ કર્યું અને યુનિટ ટુ અને થ્રી આપણે ફિઝિકલ ક્લાસરૂમમાં જ્યારે મળ્યા ત્યારે આપણે ડિસ્કસ કરેલા છે એન્ડ ફ્રોમ ધ સેશન

સેમ વસ્તુ આપણા આ સેમના સિલેબસમાં છે જે પહેલા ત્રણ યુનિટ છે એ ઓડિટિંગ વિશેના હતા અને જે લાસ્ટ યુનિટ છે એ છે અગેઇન કોર્પોરેટ ગવર્નન્સ અને એથિક્સ વિશે ઓડિટિંગની અગર વાત કરીએ તો ઓડિટિંગ પણ અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક એનો જે એન્ડ આવે છે એથિક્સ ઉપર આવે છે લાઈક અકાઉન્ટ છે એ કંપની કંપનીલોને નામાના સિદ્ધાંતો અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સને ફોલો કરી અને લખાયેલા હોવા જોઈએ અને અકાઉન્ટ્સમાં કોઈ એરર કે ફ્રોડ કોઈ ભૂલ કે છેત્રપિંડી હોવા જોઈએ નહીં તો અલ્ટિમેટલી ત્યાં પણ નીતિની વાત આવે છે થિક્સની વાત આવે છે એટલે કોર્પોરેટ ગવર્નન્સ નામનો ટોપિક પણ આપણા ઓડિટિંગના સબ્જેક્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવેલો છે બિકોઝ એ જે છે એ ઓડિટિંગ છે એ માઇક્રો લેવલે એથિક્સની વાત કરે છે ફોર અ પર્ટિક્યુલર ફોર્મ અને નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ છે એ મેક્રો લેવલે લાઈક ફોર હોલ ઇન્ડસ્ટ્રી એથિક્સની વાત કરે છે કે જ્યાં જે છે એ કંઈ ખોટું થવું જોઈએ નહીં એ રીતના તો આ યુનિટ આપણું આગળના સમયમાં જેમ આપણે કોર્પોરેટ ગવર્નન્સ વિશે બેઝિક ચર્ચાઓ કરી હતી કોર્પોરેટ ગવર્નન્સ શું છે એ મેં તમને આખો એક કોન્સેપ્ટ એનો સમજાવેલો હતો આઈ હોપ કે તમને યાદ હશે અગર ના હોય તો આપણું સેમ ફાઈવનું જે પ્લે લિસ્ટ છે ઓડિટિંગનું એમાં આઈ થિંક સ્કાય કલરની સ્લાઇડ છે તમે જોઈ લેજો અને એમાં કોર્પોરેટ ગવર્નન્સની જે આખી બેઝિક ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં વાત કરેલી એ ખાસ તમે સમજો બિકોઝ આ કોન્સેપ્ટ એવો છે કે તમને આગળ ઉપર પણ ક્યાંક સ્ટડીઝમાં કામ આવશે સો એવી જ રીતે આપણું યુનિટ ફોર છે આ પણ નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ ઉપર છે કોર્પોરેટ વર્લ્ડ જે છે એમાં કંપનીના સંચાલનની જ્યારે વાત આવે છે મેનેજમેન્ટ ઓફ કંપનીઝ ત્યારે નૈતિક મૂલ્યો પારદર્શિતા પ્રમાણિકતા સિદ્ધાંત નીતિ આ બધું જ અપનાવવામાં હવે આવી રહ્યું છે મોરલ્સ ટ્રાન્સપરન્સી ઓનેસ્ટી પ્રિન્સિપલ્સ એથિક્સ આ બધું જે છે એ હવે અડોપ્ટ કરવામાં આવી રહ્યું છે એટલે કોર્પોરેટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કંપનીના લગતું અને ગવર્નન્સ મતલબ ગવર્ન કરવું મતલબ સંચાલન કરવું નાઇન્ટીન નાઇન્ટીમાં જે અમુક સ્કેન્ડલ્સ થયા ત્યાર પછી મેનેજમેન્ટ ગુરુઓ જે છે એ વસ્તુ સ્વીકારતા થયા કે ઔદ્યોગિક એકમોના સર્વાંગી વિકાસ માટે આવું કોર્પોરેટ ગવર્નન્સ ગુડ ગવર્નન્સ હોવું જરૂરી છે હવે આપણે પહેલા સૌથી પહેલા વાત કરીએ જે આપણું ચેપ્ટર છે એની જ બે ટર્મિનોલોજી છે નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ એના વિશેની એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ કોર્પોરેટ ગવર્નન્સ વિશે હવે તમે બધા જાણો છો બીકોઝ આપણે સેમ ફાઈવમાં આનું લાસ્ટ યુનિટ ડિસ્કસ કરેલું છે હવે એથિક્સ શું છે તો એથિક્સ ઇઝ નથિંગ બટ ધ ફંડામેન્ટલ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ કોર્પોરેટ ગવર્નન્સનો પાયો જે છે એ છે નીતિશાસ્ત્ર ત્યાંથી જે છે એ કોર્પોરેટ ગવર્નન્સનું બેઝ શરૂ થાય છે હવે નીતિશાસ્ત્ર કે જેના નૈતિકતા પણ કહી શકાય તો એ શું છે કંપની જે છે એ પ્રોગ્રેસ કરે આપણે જાણીએ છીએ ઇઝ સ્ટુડન્ટ ઓફ કોમર્સ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કોમર્સ તો

બટ અત્યારનો જે સમય છે સ્પર્ધાત્મક યુગ છે ગ્રાહક બજારનો રાજા છે એ યુગ જ્યારે અત્યારે છે ત્યારે આપણે એમ કેવું યોગ્ય નથી કે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિઝનેસ કે પછી ત્યાં નફા નફાની વાત આવે ત્યાં બિઝનેસ એક્ટિવિટીઝ જે છે એન્ડ થઈ જાય નો પ્રોફિટ ઇઝ નોટ એન એન્ડ ઓર શુડ નોટ બી એન એઇમ ધ્યેય ના હોવો જોઈએ માત્ર નફો કમાવો હોય કોઈ પણ બિઝનેસ યુનિટનો ઇફ

અગર ક્યાંક અમુક મોરલ્સમાં એથિક્સમાં નીતિશાસ્ત્રમાં નૈતિકતામાં અગર ચૂક રહી ગઈ કઈ રીતે રહી શકે કઈ રીતે ન રહેવી જોઈએ એની વાત આપણે આગળ ઉપર હજુ કરીએ જ છીએ બટ અગર આવું થયું કંઈક ખોટું થયું વિચ શુડ નોટ બી ડન તો એના લીધે એના થકી જે પણ કંઈ ઊભું કરેલું હશે કસ્ટમર બેઝ ઊભું કરેલું હશે શેર્સની પ્રાઇઝ વધેલી હશે જેટલું પણ એમ્પાયર બિલ્ડ કરેલું હશે કંપનીએ ઇટ વિલ બી પેનિશડ એ જે છે એ પત્તાના મેન જેમ તૂટી જશે તો આવા સંજોગોમાં આપણે એ વસ્તુ સમજી શકીએ કે જે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ લોકોએ કંપનીના મેનેજમેન્ટની સાથે સાથે નૈતિકતાને પણ સ્વીકારવી જોઈએ એથિક્સ જે છે એ મેન્ટેન થાય એ પણ વસ્તુને હંડ્રેડ પર્સન્ટ વેઇટેજ આપવું જોઈએ સંચાલક મંડળનું જે બંધારણ છે એ આખું નૈતિક મૂલ્યોને આધારિત હોવું જોઈએ કંપનીનું જે સંચાલન છે એ સમર્થ નેતાના હાથમાં હોવું જોઈએ સક્ષમ નેતા હોવા જોઈએ એફિશિયન્ટ લીડર હોવા જોઈએ કે જે મોરલ્સને મેન્ટેન કરી અને કંપનીનું મેનેજમેન્ટ કરી શકે ક્યાંય પણ મોરલ્સમાં નીતિ નીતિમાં નૈતિકતામાં કોમ્પ્રોમાઇઝ થવું જોઈએ નહીં વાઇલ્ડ મેનેજિંગ ધ કંપની કે ચલો મોરોઝને સાઇડ પર રાખી અને કંપનીને નફો થાય એવું કોઈ ડિસિઝન લીધું તો ઇટ માઇટ બી ઇટ માઇટ સીન પ્રોફિટેબલ ફોર અ શોર્ટ પીરિયડ બટ ઇટ મેડ ડેમેજ ઓન અર્જ ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ થોડા સમય માટે એમ લાગે કે ઓકે નીતિ નૈતિકતાને આપણે સાઈડમાં રાખીએ તો નફો બહુ સારો થાય એમ છે બટ એ જે છે એ ટૂંકા ગાળા માટેનો ફાયદો હશે જે કંપનીને બહુ જ ગંભીરપણે લાંબા ગાળાને નુકસાન પહોંચાડી શકે તો ઇટ ઇઝ નોટ વાઇઝ ડિસિઝન તો કંપનીના જે સંચાલકો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ આ વસ્તુને સમજી શકે એ પ્રકારના એફિશિયન્ટ હોવા જોઈએ ટોપ ટુ બોટમ કંપનીનું જે બિહેવિયર છે કન્સ્ટિટ્યુશન છે એ નૈતિક મૂલ્યો સાથે ગૂંથાયેલું હોવું જોઈએ એ પછી ટોપ ટુ બોટમની આપણે જ્યારે વાત કરીએ કંપનીના બિહેવિયરમાં કે નૈતિક મૂલ્યોમાં ત્યારે એ ટોપ ટુ બોટમમાં કોણ આવે એની અગર વાત કરીએ આપણે તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ એમ્પ્લોઈઝ કસ્ટમર્સ ગવર્મેન્ટ સપ્લાય આ બધા જ પક્ષકારો છે કંપનીના રૂલ્સ ફોલો કરવાની વાત હોય નિયમ પાલનની વાત હોય ટેક્સિસ પે કરવાની વાત હોય કરવેરા ભરવાની વાત હોય કે પછી વચન પાલનની આ બધી જ બાબતો જે છે એથિક્સ એન્ડ મોરલ્સ ઓફ ધ કંપની કંપનીની નૈતિકતા છે એનું પ્રતિબિંબ છે આ બધા પક્ષકારો સાથે કંપની આનું બિહેવિયર કેવું છે કંપનીની વર્તણૂક કેવી છે કંપની કઈ રીતે ટ્રીટ કરે છે આ બધા જ પક્ષકારોને એની સાથે આ વસ્તુ કનેક્ટેડ છે કંપની બહારના લોકો સાથે એની પારદર્શિકતા અને નૈતિકતા જે છે એ પણ જોવા મળવી જોઈએ એવું ના હોવું જોઈએ કે કંપનીના અંદરના જે પક્ષકારો છે એને જ કંપની જે છે મોરલી ટ્રીટ કરે કંપનીના બહારના પક્ષકારો કે જે ડિરેક્ટ ઓર ઇન વેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની સાથે કનેક્ટેડ છે જોડાયેલા છે આ બધા જ પક્ષકારો સાથે કંપનીનું જે કંઈ વ્યવહાર હોય ઇટ શુડ બી એથિકલ એ નૈતિકતાના ધોરણે એનો પાયો જ છે એ નૈતિકતા હોવી જોઈએ ફાઇન અને આ નૈતિકતા એટલે શું એની પણ આપણે વાત આગળ કરીએ છીએ બટ તમને સિમ્પલ લેંગ્વેજમાં અગર કહું વોટ ઇઝ મોરલ્સ વોટ ઇઝ એથિક્સ નીતિ એટલે શું નૈતિકતા એટલે શું નીતિ શાસ્ત્ર એટલે શું સાવ સિમ્પલ લેંગ્વેજમાં અગર આપણે વાત કરીએ તો ટુ ઓર ટુ એન્કરેજ ટુ ડૂ વોટ ઇઝ રાઇટ ઇઝ એથિક્સ જે સાચું છે એને કરવું અને સાચું છે એ કરાવવું એને કહેવાય નીતિ જે ખોટું છે એને ન થવા દેવું કે ન કરવું એને કહેવાય નીતિ અહીંયા એક સિમ્પલ ડાયગ્રામમાં તમને આ વસ્તુ સમજી રાઇટ છે એનું પલ્લું હંમેશા ભારે હોય ત્યારે એ વસ્તુ એથિકલ છે નીતિમત્તાના ધોરણો જળવાયેલા છે એમ કહેવાય હવે આપણે વાત કરીએ કે આ નૈતિકતા છે એ નૈતિકતાનું ડિસ્ક્રિપ્શન શું ક્યારે એમ કહેવાય કે કંપની નૈતિકતાના ધોરણે ચાલે છે ક્યારે એમ કહેવાય કે કંપની એના વ્યવહારમાં એની સાથે જે જોડાયેલા છે પક્ષકારો જે પાર્ટીઝ એની સાથે કનેક્ટેડ છે એની સાથે મોરલી બિહેવ કરે છે એથિકલી બિહેવ કરે છે એમ ક્યારે કહી શકાય ને કેમ ખબર પડે કે આ નીતિ શાસ્ત્રનું પાલન થાય છે કે નહીં તો એની આપણે વાત કરીએ તો કંપનીની જે વર્તણૂક હોય એના સાથે જોડાયેલા પક્ષકારો જે છે કામદારો છે કંપનીના એટલે કે આપણે એને કર્મચારીઓ પણ કહી શકીએ માનવ સંસાધન પણ કહી શકીએ ઓન અ લાર્જ ઓન અબોરેટેડ ટર્મ માનવ સંસાધન હ્યુમન રિસોર્સ તો કંપનીના જે એમ્પલો છે કામદારો છે કર્મચારીઓ છે માનવ સંસાધન છે હ્યુમન રિસોર્સ છે એમની સાથેનું એમનું જે હોય એના ગ્રાહકો સાથેનું હોય સરકાર સાથે હોય પૂરો પુરવઠો પૂરો પાડનાર સાથે હોય કંપનીના નિયમ પાલનની વાત હોય કરવેરા ભરવાની વાત હોય કે પછી કોઈ પણ પ્રકારની બાબતમાં વચન પાલનની આ બધી જ બાબતોમાં કંપનીની નૈતિકતાનું પ્રતિબિંબ છલકે ઇટ રિફ્લેક્ટ અ ઇન ધ બિહેવિયર ઓફ કંપની વિથ ઓલ ધીસ પાર્ટીસ તો આ રીતે જે જે ધંધાકીય વ્યવહારો છે છે કંપનીના એમાં પારદર્શકતા અને અને નૈતિકતા હોવી જોઈએ એથિક્સ એ મેન્ટેન થવા જોઈએ હવે એની અગર આપણે થોડીક ડીપમાં વાત કરીએ બહુ ડીપમાં આપણે જવાનું નથી બટ લિટલ બેટ તમને એનો ગ્લાન્સ આપું કે એ કેમ ખબર પડે શું હોય તો અગર કંપની કોઈ વર્ષમાં કોઈ નાણાકીય વર્ષમાં ફાઈનાન્શિયલ યરમાં કંપની જે છે એ પોતાની વ્યાપારી કાર્યક્ષમતા ઉપર જ ધ્યાન આપે માત્ર મતલબ પ્રોફિટ અર્નિંગ ઉપર નફો કમાવવા ઉપર અને નૈતિકતા અને પ્રમાણિકતા જે છે એને સાઈડ પર રાખી દે એ વસ્તુને ગૌણ રાખે તો આ કંપની કદાચ એ વર્ષ માટે તો નફો કમાઈ શકશે ઇટ માઇટ હેપન એ થઈ શકે પણ લાંબા ગાળા માટે કંપની જે છે સધર રહી શકે નહીં બી ઇન ધીસ કોમ્પિટિટી છે એમાં પ્રમાણિકતા અને નૈતિકતાનું મૂલ્ય હોય એ રીતે એ મૂલ્યને અનુસરીને કંપનીના કર્મચારીઓએ કામ કરવું જોઈએ કંપનીના જે કામદારો છે માનવ બોર્ડના સભ્યો છે સંચાલન છે આ બધા માટે કોડ ઓફ એથિક્સ ઘડેલા હોય આચાર સંહિતા ઘડેલી હોય કોડ ઓફ એથિક્સ મતલબ આપણે એથિક્સની વાત કરીએ એથિક્સ હોવું જોઈએ નૈતિકતા હોવી જોઈએ નીતિશાસ્ત્ર હોવું જોઈએ નીતિમત્તાના ધોરણો જળવાવવા જોઈએ બટ હવે એની ડેફિનેશન શું એવું બને ને કે ફોર સમ પર્સન ટુ ડુ રોંગ ઇઝ ઓલ્સો એથિકલ કોઈ માટે કઈક ખોટું કરવું એ પણ એના એથિક્સમાં એની વિરુદ્ધ ના હોય એને કે એમાં ખોટું ના જણાતું હોય કે ના ના એ તો કરાય કઈ વાંધો નહીં કોઈ વ્યક્તિ એવા હોય કે જેને અમુક વસ્તુ જે છે સર્ટન થિંગ્સ ઇઝ અનએથિકલ ફોર ધેમ તો એથિક્સ ની ડેફિનેશન શું હોય કે વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઈટ તો એ વસ્તુ કંપનીના કોડ ઓફ એથિક્સમાં આપેલી હોય એમાં જે છે એ જણાવેલું હોય કે આ કરવું યોગ્ય છે અને આ કરવું અયોગ્ય છે ઇટ ઇઝ સો ધીસ ઇઝ એથિકલ એન્ડ ધીસ ઇઝ અનએથિકલ તો એ વસ્તુ એને કહેવાય આચાર સંહિતા કોડ ઓફ એથિક્સ તો આ વસ્તુ ઘડેલી હોવી જોઈએ ફોર એમ્પ્લોઈઝ કંપનીના કામદારો માટે બોર્ડના સભ્યો માટે અને કંપનીનું કઈ રીતે સંચાલન કરવું છે એ માટે હવે એનાથી શું થશે કે કંપનીના જે આ કર્મચારીઓ છે એમણે જે કામગીરી એ કરતા હશે ડે ટુ ડે બેઝિસની હોય કે પછી સંચાલકીય પ્રવૃત્તિઓ હોય તો સંચાલકો હોય કે કર્મચારી હોય એ લોકો જ્યારે એ કામ કરતા હશે ત્યારે એમને કોઈ સંજોગોમાં અમુક પરિસ્થિતિઓમાં કોઈ દ્વિધાઓ બી થશે ઇફ ધી વીલ બી ઇન એની ડાયલેમા ઓફ વોટ ટુ ડૂ વોટ નોટ ટુ ડૂ વોટ ટુ એન્કરેજ વોટ ટુ અવોઇડ તો આવી જે દ્વિધા એમને થશે શું કરવું શું ન કરવું આમાં કેમ કઈ વસ્તુને જે છે એ પસંદ કરવી કેમ રસ્તો કાઢવો આ બધી વસ્તુઓમાં કર્મચારીઓ જે છે એમના માટે એક પ્લાન હશે રેડી એ લોકો જે છે આ કોડ ઓફ એથિક્સ નૈતિક આચાર આચારસંહિતા એ દસ્તાવેજને ફોલો કરશે અને એમાં જે છે એ એ જે બાબતો દર્શાવેલી હશે એ દર્શ બાબતો જે છે નૈતિક મૂલ્યો અને ધંધાકીય હિતને સાચવીને દર્શાવેલી હશે તો એ મુજબ અગર એને ફોલો કરી એને અનુસરી અને કર્મચારીઓ જે છે નિર્ણયો લેશે કે કામગીરી કરશે તો ઇટ વિલ બી એથિકલ એમાં નૈતિકતાનું ધોરણ જળવાઈ રહેશે એટલે કંપનીના કામદારો જે છે કઈ રીતે કામ કરે છે એમાં કંપની નૈતિકતાનું પ્રતિબિંબ આવે કંપનીના કામદારો જે કામગીરી કરતા હોય એમાં કોઈ અન્ય પક્ષકારને નુકસાન થાય કે એમનું હિત જે છે એ જોખમાય એવી પ્રવૃત્તિઓ તેમણે ના કરવી જોઈએ પછી વાત આવે વિથ કસ્ટમર્સ કંપની જે છે એના યસ અહીંયા એમ્પ્લોઈ જે છે એમણે તો મોરલ મોરલી બિહેવ કરવાનું જ છે એ સિવાય કંપનીએ પણ એમ્પ્લોઈઝ માટે જે છે એ મોરલ બિહેવિયર રાખવાનું છે લાઈક એમ્પ્લોઈઝ જે છે એ નૈતિકતાના ધોરણો જાળવી રાખીને પોતાની સેવાઓ પ્રમાણિકપણે પારદર્શી રીતે કંપનીને કંપનીમાં બજાવે સામે કંપનીની પણ અમુક ફરજો જે એમના એમ્પ્લોઈઝ માટે કર્મચારીઓ માટે છે એ પણ બજાવવી એ કંપનીની ફરજમાં આવે છે લાઈક એમને ટાઈમ ટુ ટાઈમ વેજીસ વેતન સેલેરી એન્ડ વેજીસ પૂરા પાડવા પગાર અને વેતન એમને કામની જે કંડિશન છે એ સારી પ્રોવાઈડ કરવી એમના સલામતીના ધોરણો છે એને જાળવી રાખવા જે બધી માનવ સંસાધન સંચાલનમાં અગત્યની બાબતો જણાવેલી છે એને ફોલો કરવી એ કંપનીના પાર્ટમાં નૈતિકતા છે અને કંપનીને પ્રમાણિક રહીને કામ કરવું વર્તવું કંપનીના જે કોડ ઓફ એથિક્સ છે આચાર સંહિતા છે એને અનુસરીને કંપનીમાં કામગીરી કરવી એ છે એમ્પ્લોઈઝની કંપની પ્રત્યેની નૈતિકતા તો આ બંને જળવાવી જોઈએ પછી કસ્ટમર્સની હવે તમારે એક એક વસ્તુ ડિટેલમાં નથી આવતી બટ આઈ એમ જસ્ટ થ્રોઈંગ સમ લાઇટ ઓવર ધીસ પોઈન્ટ તો જે કંપનીના કસ્ટમર્સની એથિક્સની આપણે એના માટે વાત કરીએ ગ્રાહકો માટે તો કંપની જે છે કોઈ પણ સેવા માલ કે સેવા પૂરી પાડતી હશે કંપની જે છે માર્કેટમાં બજારમાં તો આ જે ગુડ્સ ઓર સર્વિસીસ હશે તો કંપનીની એ મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે જે ગુડ્સ ઓર સર્વિસ કંપની પૂરા પાડે ઇટ શુડ બી ક્વોલિટેટીવ ગુણવત્તાયુક્ત હોવા જોઈએ એની કિંમત જે છે એ યોગ્ય હોવી જોઈએ ખોટી રીતે વધારે કિંમત કંપનીએ લેવી જોઈએ નહીં ગ્રાહકો પાસેથી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપવા જોઈએ પછી જે ઉત્પાદનો હોય એમાં સલામતીના ધોરણો જાળવવા જોઈએ જરૂરી બાબતો જે છે એના એનું ધ્યાન રાખવું જોઈએ ઉત્પાદનના પેકેજિંગમાં કે કોઈ પણ ગુણવત્તામાં ફોર એક્ઝામ્પલ અમુક વસ્તુઓ હોય કોસ્મેટિક આઈટમ્સ હોય કે દવાઓ હોય કે પછી મેડિકેર પ્રોડક્ટ્સ હોય તો એમાં અમુક મેન્શન કરેલું હોય કે ભાઈ થ્રી ઇયર્સના થી નાનકડા બાળક ઉપર આ વસ્તુ વાપરવી નહીં પ્રેગ્નન્ટ વુમન કાર્ડ યુઝધસ લેક્ટેટિંગ મધર્સ કાંટ યુઝધસ તો આવી વસ્તુઓ જે છે મેન્શન કરવી એ કંપનીની મોરલ રિસ્પોન્સિબિલિટી છે આમ તો લીગલ પણ છે બટ મોરલ પણ છે લાઈક એનાથી જે છે એ જે વ્યક્તિ આ વસ્તુ નથી વાપરવાની એ ન વાપરે એટલે કોઈને જોખમ ઊભું ના થાય ધ્યાન રાખવું અમુક વસ્તુઓ ફ્લેમેબલ હોય અમુક લિક્વિડ પ્રોડક્ટ તો એમાં બતાવવું પડે કે ધીસ ઇઝ ફ્લેમેબલ અમુક વસ્તુઓને સ્ટોર કરવા માટે પ્રિસ્ક્રિપ્શન આપેલું હોય કે ઇટ શુડ બી સ્ટોર્ડ ઇન અ કુલ ડ્રાય એન્ડ ડાર્ક પ્લેસ તો આવી બધી જે સૂચનાઓ છે પેકેજિંગમાં આપવી વસ્તુની ગુણવત્તા મેઇન્ટેન કરવી આ બધું કંપની જે છે એનું કસ્ટમર્સ પ્રત્યેની એની એથિકલ બિહેવિયર છે તો આ પણ કંપનીએ જે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ તો આ કોડ ઓફ એથિક્સ છે એને ફોલો કરવા જોઈએ પછી ગવર્મેન્ટ માટે તો કંપનીની મોરલ રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટ માટે શું છે તો કંપની જે કમાણી કરે છે એમાંથી જે ટેક્સિસ છે એ રેગ્યુલર પે કરવા એનું લીગલ રિસ્પોન્સિબિલિટી પણ છે એ સિવાય જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આ કોન્સેપ્ટ તમે એફઆઈમાં બોમ્બમાં ભણેલા હશો તો એ બજાવવી જે ફરજિયાત નથી બટ કંપની ઈચ્છે તો બજાવી શકે અમુક કંપનીઝ માટે ફરજિયાત છે બધી કંપનીઝ માટે નથી તો આ બજાવવી એ પણ કંપની જે છે એનું એનું એથિકલ બિહેવિયર છે નૈતિકતા છે ગવર્મેન્ટની શું છે રેસ્પોન્સિબિલિટી કે દેશની જનતા માટે સુવિધાઓ પૂરી પાડવી હવે એ વસ્તુમાં અગર કંપની પોતાના અર્નિંગ્સમાંથી કે બાય એની હાવ કોઈ પણ રીતે અગર એ રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટની જે છે એમાં શેરિંગ કરી શકે તો કંપની શુડ ડુ એ એનું નૈતિકતા છે ગવર્મેન્ટ સાથેની પછી ઇન ફોલોઈંગ રૂલ્સ જે કંઈ નિયમો દેશમાં બનાવેલા છે એ નિયમોને ફોલો કરવા એ પછી એ સિવાય કંપની ધારાના નિયમોને ફોલો કરવા ગ્રાહક સુરક્ષા ધારાના નિયમોને ફોલો કરવા આ બધું જ જે છે આ બધા નિયમો એને ફોલો કરવા અનુસરવા નિયમ પાલન કરવું એ પણ કંપનીનું એથિકલ બિહેવિયર છે એ સિવાય જે પુરવઠો પૂરો પાડનારાઓ છે સપ્લાયર્સ છે કંપની જે છે એ કંઈ પણ માલ કે સેવા પૂરી પાડતી હોય તો એના માટે બહારથી કંઈક કાચો માલ છે કે પછી કંઈ પણ પ્રકારની સેવાઓ છે એનું સપ્લાય મેળવતી હોય પુરવઠો મેળવતી હોય તો એ પુરવઠો કેશમાં પણ મેળવી શકે અને ઓન ક્રેડિટ પણ મેળવી શકે શાખ પર પણ મેળવી શકે તો ઇટ ઇઝ કંપનીઝ રિસ્પોન્સિબિલિટી કે એના ડેટ્સ જે છે એનું દેવું છે એ સમયસર ચૂકતે કરવું પછી કરવેરાઓ ચૂકવવા બિકોઝ સરકાર જે છે એ ગવર્મેન્ટ છે શું કરે છે ગવર્નન્સ કરે છે ગવર્નિંગ કરે છે સંચાલન કરે છે દેશનું હવે એ સંચાલન એ કઈ રીતે કરે છે તો સરકાર પાસે જે આવક આવે છે એ આવકમાંથી એ આપણને સુવિધાઓ પૂરી પાડે છે જે આપણે સરકાર પાસેથી સુવિધાઓ મળવી જોઈએ એ બધી સુવિધાઓ આર્થિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ સોશિયલ અને ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એમાં શું આવે તમે બધા ટ્વેલ્થમાં બીઓમાં ભણી ચૂકેલા છો એટલે કે એમાં એજ્યુકેશન રોડ રસ્તા વીજળી પાણી આ બધું જ આવે એટસેટ્રા તો આ બધું જે છે એ આપણને ગવર્મેન્ટ પૂરું પાડે છે પણ ગવર્મેન્ટ ઇઝ ઓનલી ગવર્નિંગ બોડી એ માત્ર સંચાલન કરે છે એની ઇન્કમ શું છે તો એ આપણા પાસેથી જ કે કોર્પોરેટ વર્લ્ડમાંથી કે ઇન્ડિવિજ્યુઅલી આપણી પાસેથી એને જે ટેક્સિસ મળે છે એ જ એ ટેક્સીસનો ઉપયોગ એ જે એની ઇન્કમ છે એનો ઉપયોગ કરે છે આપણને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં તો અગર એ ટેક્સિસ કોર્પોરેટ નહીં ચૂકવે કંપની નહીં ચૂકવે તો શું થશે ગવર્મેન્ટ વિલ ફેલ ટુ પ્રોવાઈડ કંપનીએ જે કંઈ પ્રોમિસીસ કરેલા હોય વચન આપેલા હોય એ પછી એના શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવાનું વચન હોય કર્મચારીઓને બોનસ ચૂકવવાનું વચન હોય કે પછી કોઈ પણ પ્રકારના જે પ્રોમિસીસ કંપની એને સાથે જોડાયેલા પક્ષકારો સાથે કરતી હોય એ જે છે કંપનીએ બચાવવા જોઈએ તો આ ની નૈતિકતા જે છે એમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેટલા પણ કંપનીના આંતરિક અને બાહ્ય સ્ટેક હોલ્ડર્સ છે સહભાગીઓ છે સ્ટેક હોલ્ડર્સ કહું છું અહીંયા શેર હોલ્ડર્સ નહીં શેર હોલ્ડર ઇઝ વન ઓફ ધ સ્ટેક હોલ્ડર કંપનીની સાથે જોડાયેલા એક પક્ષકાર છે સ્ટેક હોલ્ડર્સ એટલે જેનો કંપનીમાં સ્ટેક છે એ કંઈ પણ ડાયરેક્ટર ઇન ડાયરેક્ટ વેમાં તો જે આ બાહ્ય કે આંતરિક કર્મચારીઓ છે એ આંતરિક સ્ટેક હોલ્ડર છે અને કસ્ટમર્સ છે એ બાહ્ય સ્ટેક હોલ્ડર્સ છે તો જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમની સાથેના વ્યવહારમાં કંપનીએ કોડ ઓફ એથિક્સ આચાર સંહિતાનું પાલન કરવું જોઈએ આ કોડ ઓફ એથિક્સ જે છે ઇટ ઇઝ અ ગાઈડલાઇન એક માર્ગદર્શિકા છે શું કરવું શું ન કરવું એ અંગેની અગર એને ફોલો એ સારી રીતે બનાવેલી હોય પ્રોપર વેમાં તો એ જે છે એને ફોલો કરી અને નૈતિકતા છે એને પાલન થઈ શકે તો આ કોડ ઓફ એથિક્સ જે છે એ કર્મચારીઓ માટે એક સલાહકારનું કામ કરે છે અગર એ ન હોય તો અમુક પરિસ્થિતિઓમાં કંપની જે છે એ કર્મચારીઓ જે છે એ નૈતિક સિદ્ધાંતોને અનુસરીને પોતાના નિર્ણયો લઈ શકે નહીં એટલે કોડ ઓફ એથિક્સ છે કંપનીમાં હોવા જરૂરી છે જે રેપ્યુટેડ કંપનીઝ છે એના પોતાના કોડ ઓફ એથિક્સ હોય છે અને તેમ તમે વેબસાઇટ પર પણ એ જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ જે બહુ જ સારી કંપનીઝ છે લાઈક આપણી ઇન્ડિયન કંપનીની વાત કરીએ આપણે તો ટાટા છે પછી એ સિવાય બહારની કંપનીમાં ગૂગલ છે સ્ટારબક્સ છે પેપ્સિકો છે આ બધી કંપનીના પોતાના કોડ ઓફ એથિક્સ છે તમે એની વેબસાઇટ પર એ વસ્તુ જોઈ શકો વિઝનમાં જોઈ શકો એના વિઝન મિશન બધું આપેલું હોય કંપનીના અબાઉટમાં તમે જોઈ અને ઇન્ફોર્મેશન જોઈ શકો તો આ કંપની બધી જ કોડ ઓફ એથિક્સ જે છે એ ઇન્ડિવિજ્યુઅલી ઘડે છે એ કોડ ઓફ એથિક્સ કંપની ઉપર વટ હોવા જોઈએ તો આ કોડ ઓફ એથિક્સ છે એને અલગ અલગ વેમાં આપેલા છે લાઈક ગૂગલ કંપનીના કોડ ઓફ એથિક્સ છે એક કન્વર્ઝેશનના ફોર્મમાં આપેલા છે લાઈક એક પહેલા પૂછે કે ભાઈ આવું હોય તો શું કરવાનું એટલે સામે એક આન્સર આપેલા હોય તો ઇટ ઇઝ કન્વર્ઝેશન સંવાદ વાર્તાલાપના સ્વરૂપમાં ગૂગલે પોતાના કોડ ઓફ એથિક્સ આપેલા છે પેપ્સિકો એ ક્વેશ્ચનરીના ફોર્મમાં આપે છે પ્રશ્નોત્તરીના ફોર્મમાં એટલે ઇન એની વે કંપનીને જે વે યોગ્ય લાગે જે રીતના એના એથિક્સ એને યોગ્ય લાગે એ રીતે એ ડિઝાઇન કરી શકે અને માત્ર ગાઈડન્સ જ નહીં કે વોટ ટુ ડૂ ઇન સર્ટેન સિચ્યુએશન અમુક પરિસ્થિતિમાં શું કરવું એનું માત્ર માર્ગદર્શન નહીં બટ આવી પરિસ્થિતિઓને કઈ રીતે હેન્ડલ કરવી નિપટાવવી કે રિપોર્ટ કરવી અગર હેન્ડલ ન થઈ શકે તો આપણે એને આગળ ઉપર રિપોર્ટ કરી શકીએ ઇફ ઇટ ઇઝ નોટ ઇન આર કંટ્રોલ અગર આપણા અંકુશમાં ન હોય તો આપણે એને જેમના અંકુશમાં છે ત્યાં સુધી એ સિચ્યુએશન એસ્કલેટ કરવી જોઈએ પહોંચાડવી જોઈએ સમસ્યાને તો આ બધા પરિસ્થિતિને હેન્ડલ કરવાનું ટેકલ કરવાનું રિપોર્ટ કરવાનું પણ કેવી રીતે થવું જોઈએ એના માટેનું માર્ગદર્શન પણ આ કોડ ઓફ એથિક્સમાં આપવામાં આવે છે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બેઝિક ડિસ્કિશન ઓફ યુનિટ ફોર એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સનું પાયાનું ડિસ્કશન આ બધું હતું અને એમાં આપણે જે ફર્સ્ટ પોઈન્ટ છે નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ જસ્ટ આનું ડિસ્કશન આપણે કર્યું આઈ હોપ કે તમને બેકગ્રાઉન્ડ જે છે આનો ખ્યાલ આવી ગયો હશે તો આગળ ઉપર જેટલા પણ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરશું એ ક્લિયર થતા જશે દેટ્સ ઓલ થેન્ક યુ ફોર ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ સ્મેલ ડીબી ડોટ ધ્રવિકા એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ